સુરત ઉત્તા ઝોનમાં આવેલા કોર્પોરેશનના અનામત પ્લોટ અને ટીપીના રસ્તા પર છેલ્લા કેટલાક માથાપારે શખ્સો દ્વારા દારૂના આડા ધમધમી રહ્યા છે પહેલી નજરે તેને દૂર કરવાની ફરજ અને જવાબદારી પોલીસની આવે છે પણ આ કામ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે મહાનગર દ્વારા 300 ચોરસ ફૂટ જેટલો બાંધકામ દૂર કરવામાં આવ્યું છે બંડોલી વિસ્તારમાં આવેલા પાલિકાના ગાર્ડની ડિઝર્વેશનની જગ્યા પર કેટલાક માથાપારે શખ્સો દ્વારા લાકડાના ટેકા ઊભા કરી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી છે અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં આ વાત ન આવતા ઉદના સોનના કાર્યપાલક ઇજનેરના ધ્યાનમાં આવતા તેઓ શહેર વિકાસ વિભાગ દબાણ વિભાગ તેમજ કોર્પોરેશનના સિક્યુરિટી સ્ટાફ અને એસઆરપી સહિતના જવાનોને સાથે રાખી આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેની જાણ પાંડેસરા પોલીસને પણ કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા કામગીરી કરાતા દારૂનું વેચાણ કરતા ઈસમો ભાગી ગયા હતા જો કે પોલીસ દ્વારા મોડે મોડે પહોંચીને દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો કોર્પોરેશન દ્વારા અહીં ચારસો વીસ ચોરસ ફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું તે જ પ્રમાણે વડોદ ગામમાં પણ આ જ પ્રમાણે કોર્પોરેશનની જગ્યા પર દારૂનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાનું ધ્યાનમાં આવતા મહાનગરપાલિકા દ્વારા ત્રણસો ચોરસ ફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાસ્ત્રીનગર પાસે પણ કામગીરી કરવામાં આવી હતી દારૂનું વેચાણ કરતા ઈસમોનું ન્યુસન્સ દૂર કરવામાં આવ્યું હતું ત્યારે સવાલ એ થાય છે કે શું વિસ્તારની પોલીસ આંખે આંખ આડા પાટા બાંધીને બેસી રહે છે કે પછી તેના મેણા પીપળામાં જ આ ધંધો ફૂલી ફળી રહ્યો છે